મોડ્યુલસ માં યંગ મોડ્યુલસ ની અંદર એક થોડા બધા રેડિક માં છે અને પછી યંગ મોડ્યુલસ સી આપણે આજે પૂરો કરીએ. તો યંગ મોડ્યુલસ ના દાખલા ની અંદર જોઈએ આપણે લેવલ 1 બી માંથી ન્યુમેરિકલ વિથ સોલ્યુશન માં બાકા નંબર 7 કે આકૃતિ માં 10 ની માઇનસ 4 મીટર સ્ક્વેર જેટલા એક સરખો આડછેદ ધરાવતો તાર AB BC અને CD નો બનેલો સંયુક્ત સળિયો દર્શાવ્યો છે. જુઓ એટલું આડછેદ નું ક્ષેત્રફળ છે તમને A આપી દીધેલું છે. હવે આ જે છે ઈ સંયુક્ત સળિયો બનેલો છે એટલે એક સળિયો છે AB BC અને CD. હવે ચારે ચાર સળિયા સોરી ત્રણે ત્રણ જે સળિયાઓ છે એ અલગ અલગ ધાતુના બનેલા છે. તો ઓબવિયસ વાત છે અલગ અલગ ધાતુના બનેલા હોય તો એના યંગ મોડ્યુલસ પણ કેવા હોય અલગ અલગ હોય. હવે બનેલા સળિયા અંદર દર્શાવ્યું છે તેના છેડે 10 કિલો નું વજન લગાડવામાં આવ્યું છે. તો એના છેડે અહીંયા જે લગાડેલું વજન છે એ કેટલું છે 10 કેજી નું વજન છે. હવે જો LAB મતલબ A થી B સુધી મતલબ આ સળિયાની લંબાઈ 0.1 હોય LBC 0.2 હોય એટલે સળિયાની લંબાઈ અને LCB 0.15 આ સળિયાની લંબાઈ આ બધાને યંગ મોડ્યુલસ આપી દીધેલા છે. આ અહીં થી અહીંયા સુધીના સળિયામાં યંગ મોડ્યુલસ ને કહીશ YAB અહીંયા થી અહીંયા સુધીના સળિયામાં યંગ મોડ્યુલસ ને કહીશ YBC અને અહીંયા થી અહીંયા સુધીના સળિયામાં લંબાઈ ને કહીશ યંગ મોડ્યુલસ ને કહીશ YCD. હવે અને તમે y1 y2 y3 એ રીતે પણ નામ આપી શકો ધેટ્સ નો પ્રોબ્લેમ. તમને હું કહે છે કે આ ત્રણ ત્રણ એક મોડ્યુલસ આપી દીધેલા છે તો બિંદુ B C D ના સ્થાનાંતર ગણો. બિંદુ B C D ના સ્થાનાંતર ગણો મતલબ હું પૂછે છે તમને અહીંયા જો કે ઓબવિયસ વાત છે 10 કિલો વચ્ચે લગાડેલું છે એટલે એના કારણે આને અકોર્ડિંગ કઈ કઈ લંબાઈમાં વધારો થશે આની લંબાઈમાં પણ વધારો થશે આની લંબાઈમાં પણ વધારો થશે. તો જેમ જેમ લંબાઈમાં વધારો થતો જશે એમ B બિંદુ અહીંયા છે તો B બિંદુ નીચે શિફ્ટ થશે. તેવી જ રીતે C બિંદુ અહીંયા છે તો C બિંદુ કઈ નીચે શિફ્ટ થશે. તો જે શિફ્ટિંગ છે જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર પૂછે છે. તો 1 બાય 1 લઈ લઈએ આપણે. તો કે પહેલા સૌ થી પહેલા વાત કરું એ બી તાર માટે ની. ચલો સળિયા એ બી માટે ની વાત કરીએ. બરાબર સળિયા એ બી માટે સળિયા એ બી માટે જો હું યંગ મોડ્યુલસ y = કરું તો y = શું થશે FF into A into delta F હે ને. તમારે તો પહેલા બી નું સ્થાનાંતર જોવું હોય તો બી નું સ્થાનાંતર તો કોના કારણે મળશે ફક્ત આના કારણે જ મળશે ભાઈ. તો એના કારણે મળતું હોય તો હું મેળવું છું તો કે એની લંબાઈમાં થતો બધો છે ને એને ડેલ્ટા એલ એ બી કહી દો. ચલો ડેલ્ટા એલ એ બી ઇઝ ઇક્વલ ટુ થશે એફ ઇન્ટુ એલ અપોન વાય ઇન્ટુ એ. પણ હવે નામ આપી દઈએ આપણે સરળતા ખાતર તો ડેલ્ટા એલ એ બી ઇઝ ઇક્વલ ટુ થશે એફ બરાબર શું થશે એમ જી થશે ઇન્ટુ એલ. તો એલ કઈ લંબાઈ લેવાની છે એ થી બી સુધીની તો એલ એ બી અપોન વાય એટલે શું થશે y પણ કોનો ab સળિયાનો કીધો ને ab સળિયાનો યંગ મોડ્યુલસ થાય તો yab અને આ છે ક્ષેત્રફળ a બરાબર તો pi r² છે. દરેક માટે કેવું લેવાનું છે અચળ લેવાનું છે. જો આ સળિયાના આડછેદ નું ક્ષેત્રફળ છે આ સળિયાના આડછેદ નું ક્ષેત્રફળ કેવું છે કોમન છે -4 છે. તો મૂકીએ ડેટા તો કે ભાઈ ડેલ્ટા l a b કેટલું મળશે તો કે ડેલ્ટા l a b માઈ m બરાબર કેટલું આપેલું છે 10 kg 10 ગુણ્યા g બરાબર કેટલા લઈ લઈએ આપણે 10 lab lab બરાબર કેટલા છે 0.1 0.1 ડિવાઇડ બાય yab yab બરાબર કેટલા છે 2.5 ગુણ્યા 10 ની 10 2.5 ગુણ્યા 10 ની 10 ગુણ્યા 3.14 અને એને ગુણ્યા આવશે r² બરાબર. અચ્છા r² pi r² કરવાની જરૂર નહીં પડે ને ડાયરેક્ટ એ આપી દીધેલો છે તો અહીંયા પછી તો a નું a જેવું હતું ભાઈ. તો a બરાબર કેટલા આપી દીધેલા છે 10 ની માઇનસ 4 આપી દીધેલા છે. તો તમે આખું સોલ્વ કરો તો તમને ડેલ્ટા l a b મળી જશે. ઈ શું મળશે ડેલ્ટા l a b મતલબ a b ની લંબાઈમાં થતો વધારો. હવે a b ની લંબાઈમાં થતો વધારાના કારણે b છે એ ક્યાં થશે પેલા b પોઈન્ટ અહીંયા હતો હવે b પોઈન્ટ ક્યાં x અંતે અહીંયા આવી જશે. તો સ્વાભાવિક છે જો ભાઈ આ b અહીંયા થી અહીંયા આવ્યો હોય તો ઓબવિયસલી એને અકોર્ડિંગ c પણ થશે છે એને અકોર્ડિંગ b પણ થશે છે. તો જ્યારે c નું શોધશું આપણે ત્યારે એમાં આ લંબાઈ છે એનું કરવામાં આવશે ઉમેરવામાં આવશે એ લંબાઈનો વધારો કરવામાં આવે ને કેમ કે આખી મૂળ લંબાઈ છે એની લંબાઈમાં કંઈક વધારો કર્યો. તો અહીંયા આ જેટલો બિંદુ નીચે શિફ્ટ થયું છે
તો એટલું જ અહીંયા રહેલું બિંદુ નીચે શિફ્ટ થયું હશે ફક્ત આના કારણે તે પોતાના કારણે તો શિફ્ટ થાય જ પણ એની ટોટલ હાઈટ ડિસ્ટન્સમાં તો ફેર પડશે જ તે તો ઈ કેટલો ફેર પડશે તો કે વાત કરીએ હવે તાર BC માટેની તો કરીએ ભાઈ સળિયા BC માટે તો સળિયા BC માટે વાત કરો ચલો y is equal to હું થશે FL upon A into delta L નામ આપી દો BC ની વાત કરો છો તો y BC L BC અને ડેલ્ટા L BC તો મેળવું છે તો ડેલ્ટા L BC શું થશે ડેલ્ટા L BC is equal to F into L BC upon y BC into A મૂકી દો કિંમત A બરાબર mg n બરાબર 10 ગુણ્યા g ની કિંમત 10 L BC BC બરાબર કેટલા છે 0.2 0.2 ડિવાઇડ બાય YBC YBC કેટલા છે 4 ગુણ્યા 10 ની 10 4 ગુણ્યા 10 ની 10 ગુણ્યા A બરાબર કેટલા આવેલા છે 10 ની માઇનસ 4 તો તમને અહીં આવ્યું એ શું મળ્યું ડેલ્ટા L BC મળ્યું પણ તમને જો ડેલ્ટા L BC જેટલું C બિંદુનું સ્થાનાંતર નહીં થાય C બિંદુનું કુલ કેટલું સ્થાનાંતર થયું કહેવાય જો એક તો પોતાના પોતાની લંબાઈમાં થતા વધારાના કારણે એનું શિફ્ટિંગ થયું બી અને બી બિંદુ જેટલું નીચે આવ્યું છે એટલું એટલું પાછું સી બિંદુ નીચે આવ્યું છે ને મતલબ આનું જેટલું શિફ્ટિંગ પ્લસ આનું જેટલું શિફ્ટિંગ ઈ ટોટલ શિફ્ટિંગ કેટલું થાય સી નું શિફ્ટિંગ થશે તો તમારે અહીંયા લખવું હોય તો તમારે આ રીતે લખી શકો કે સી બિંદુનું સ્થાનાંતર સી બિંદુનું સ્થાનાંતર કેટલું થશે તો કે સી બિંદુનું સ્થાનાંતર મતલબ એની કુલ ડેલ્ટા એ પણ સી બિંદુ નું સ્થાનાંતર મતલબ ડેલ્ટા L AB પ્લસ ડેલ્ટા L BC તો તમને મળી જશે કુલ સી બિંદુ નું સ્થાનાંતર મળી જાય કે નહીં કેમ કે જેટલો B નીચે ગયો છે એટલો જ C નીચે ગયો છે તો B ના કારણે C વટું શિફ્ટિંગ ને પાછું BC ના કારણે પોતાનું શિફ્ટિંગ એટલે કુલ શિફ્ટિંગ ધ્યાન લેવો છે એવી જ રીતે D ની વાત કરતા હોય તો આનું પોતાનું જે શિફ્ટિંગ થાય પ્લસ સી ના કારણે કે નીચે આવ્યો છે અને બી ના કારણે કે નીચે આવ્યો છે તો મેળવું છે 300 પોઈન્ટ 300 પોઈન્ટ શું છે કયા સળિયા માટેની વાત કરીએ હવે સળિયા સીડી માટેની કે સળિયા સીડી માટે હવે વાત કરીએ તો સળિયા સીડી માટે છે y સીડી ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ l સીડી અપોન a ઇન્ટુ ડેલ્ટા l સીડી તો ડેલ્ટા l સીડી કેટલું થાય ડેલ્ટા l CD is equal to F into LCD upon YCD into A. F बराबर तो कितना रहेगा? 10 गुनिया 10 होता रहेगा. F बराबर MG, M बराबर 10, G बराबर 10. गुनिया LCD, LCD कितना होगा तो शेप 0.15 divided by YCD, YCD कितना होगा तो शेप 1 गुनिया 10 की 10. A, A बराबर कितना होगा तो शेप 10 की minus 4. તો તમને આ મળ્યું મળ્યું ડેલ્ટા એલ સીડી મળ્યું ફક્ત સીડી ની અંદર થતો લંબાઈનો બતાવ મળ્યો આ બધા તમને મીટરમાં મળશે વિકાસ આ બધું તમને મળશે જે મળશે મીટરમાં મળશે પણ મારે જો પૂછે ડી બિંદુનું સ્થાનાંતર ડી બિંદુનું સ્થાનાંતર કોણ કેટલું જોઈએ છે જો એક તો બી જેટલું શિફ્ટ થયું છે એટલું સી થયું એટલું તે અકોર્ડિંગ ટુ ડી થયું પ્લસ પછી સી જેટલું થયું છે એટલું એટલું ડી થયું છે એનું પોતાનું કંઈક થયું છે મતલબ કે ટોટલ કુલ D બિંદુનું સ્થાનાંતર D બિંદુનું સ્થાનાંતર કેટલું થઈ ગયું છે તો કે ડેલ્ટા L is equal to ડેલ્ટા L AB પ્લસ ડેલ્ટા L BC પ્લસ ડેલ્ટા L CD તો કેટલું કુલ સ્થાનાંતર કોણ થઈ ગયું છે B બિંદુનું થઈ ગયું છે તેમ કેવા છે ભાઈ સિમ્પલ ખાસ ધ્યાન રાખવાનું છે પોતાના પોતાના કારણે તો શિફ્ટિંગ થાય જ છે પણ આ જોડાણ છે એ કેવું જોડાણ છે શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણની અંદર આની લંબાઈમાં કંઈક વધારે થયો તો પરિણામે આની હાઈટ તો નીચે ગઈ તેમ કહેવાય ને તો આની લંબાઈમાં કંઈક વધારે થયો તો એના કારણે કંઈક શિફ્ટિંગ થયું મતલબ ટોટલ શિફ્ટિંગ છે એ તમારે સમજાવવું પડશે ક્લિયર સિમ્પલ વાત છે ભાઈ તો એના પછી આગળ વધીએ લેવલ ટુ SLP માં MCQ છે થોડો કેપ કે સમજો તો સમજે છે એવો છે આ બીજી વસ્તુ છે જો સમાન વ્યાસ અને સમાન લંબાઈમાં
समान व्यास मतलब r समान d समान समान व्यास અને સમાન લંબાઈના એક તાંબાના અને બીજા સ્ટીલના ઓબવિયસ વાત છે એક તાંબાનો છે અને એક સ્ટીલનો છે મતલબ એક પ્રયોગ મોડ્યુલસ y1 હોય તો બીજો મોડ્યુલસ y2 હોય તારના છેડાઓને જોડીને તેની સાથે બળ લગાડતા તેની સંયુક્ત લંબાઈ મતલબ લંબાઈમાં તો કુલ વધારો 1 સેન્ટીમીટર છે તો આ બંને તારમાં શું સમાન છે તો કહેવો છે હવે જો મારી પાસે યંગ મોડ્યુલસ y = શું છે सिग्मा l / एप्सिलॉन l છે सिग्मा l / एप्सिलॉन l તો सिग्मा l = શું થશે f / a તો f બરાબર શું થશે mg / a થશે કે નહીં તો તમે જુઓ તાંબાના સળિયા ઉપર m જેટલું ફોર્સ લગાડવામાં આવે છે અને સ્ટીલના સળિયા ઉપર m જેટલું ફોર્સ લગાડવામાં આવે છે પ્લસ બંનેને છેડા છેડાએ જોડેલા છે મતલબ એના આડછેદનું ક્ષેત્રફળ કેવું હશે સમાન હશે તો સ્વાભાવિક છે હું કહી દઉં કે સિગ્મા તમારા સ્ટીલ માટે માટે સિગ્મા આના માટે સિગ્મા જે છે સ્ટીલ અને તાંબા માટે સમાન છે સિગ્મા મતલબ શું થશે ભાઈ પ્રતિબળ થશે મતલબ અહીંયા પ્રતિબળ કેવું થયું કેવા છે સમાન થયું કેવા છે કેવા છે ને કે પ્રતિબળ બરાબર હોય છે એનો પર હવે અહીંયા હું જો તો એપ્સિલોન l = શું થાય છે सिग्मा l / y થાય છે નો ડાઉટ सिग्मा l બનને માટે અચળ છે પણ હું y બનને માટે અચળ છે કરો y અચળ છે એક સ્ટીલ છે અને એક તાંબાનું છે તો y અચળ છે તો કહેવાશે નહીં મતલબ બે અલગ અલગ ધાતુનો બનેલા છે મતલબ કે બંનેના યંગ મોડ્યુલસ જુદા જુદા હોવાથી એપ્સિલોન l કેવું થશે જુદું જુદું થશે થશે કે નહીં તો જો ઓપ્શન a સમાન પ્રતિબળ અને સમાન વિકૃતિ નહીં સમાન પ્રતિબળ વાત સાચી છે પણ સમાન વિકૃતિ થશે નહીં કેમ કે વિકૃતિ એપ્સિલોન નો કોસાઇન ટુ 1 / y અને y જુદા જુદા છે તો વિકૃતિ જુદી જુદી હશે જુદા જુદા પ્રતિબળ અને સમાન વિકૃતિ નહીં જુદા જુદા પ્રતિબળ અને પ્રતિબળ કેવા છે સમાન છે પછી જુદા જુદા પ્રતિબળ અને જુદી જુદી વિકૃતિ વાળા નહીં ઓપ્શન b સમાન પ્રતિબળ અને જુદી જુદી વિકૃતિ યસ પ્રતિબળ નું મૂલ્ય સમાન પણ વિકૃતિ કેવી થશે જુદી જુદી થશે ભાઈ ભાઈ સિમ્પલ તો એના પછી આગળ વધીએ તો જોઈએ અહીંયા કે આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટીલ અને બ્રાસના તાર માટે લંબાઈઓ ત્રિજ્યાઓ અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર અનુક્રમે a b c છે લંબાઈ ત્રિજ્યા અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર a b અને c છે તો તેને અનુરૂપ લંબાઈમાં થતા વધારાના ગુણોત્તર લંબાઈના વધારાના ગુણોત્તર મતલબ ને અહીંયા મે ધ્યાન રાખી લો સ્ટીલ ને હું નંબર 1 કહી દઉં છું અને બ્રાસ ને નંબર 2 કહી દઉં છું આવી રીતે જોડેલા છે તો આ બંનેના કારણે કે લંબાઈમાં વધારો થશે ભાઈ તો કોણનો કેટલો થશે એ લંબાઈનો વધારો આપણે નોંધવો છે તો હું શું કરું છું ભાઈ કે ભાઈ લંબાઈનો ગુણોત્તર લંબાઈનો ગુણોત્તર મતલબ તમને હું આપી દીધું છે ને એ વસ્તુ કરો અહીંયા છે બહુ જગ્યાએ લખી નાખી સોફ્ટ કરવાનું તો કે ભાઈ લંબાઈનો ગુણોત્તર એટલે શું થશે લંબાઈનો ગુણોત્તર મતલબ l1 / l2 થાય તો કે ભાઈ l1 / l2 = a છે ચલો પછી ત્રિજ્યાના ગુણોત્તરને b કીધું છે મતલબ r1 / r2 = કેટલા કીધા છે b કીધા છે અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર યંગ મોડ્યુલસનો ગુણોત્તર y1 / y2 = c કીધું છે એટલે હવે જો આની આખીની લંબાઈને હું l1 કહી દઉં એની ત્રિજ્યા r1 કહી દઉં અને યંગ મોડ્યુલસ y1 કહી દઉં એવી જ રીતે આની લંબાઈને હું l2 કહી દઉં રેડિયસને r2 કહી દઉં અને આને યંગ મોડ્યુલસને y2 કહી દઉં હવે પહેલા તાર માટેની વાત કરો જો અહીંયા ધ્યાન રાખજો સ્ટીલ માટેની વાત કરો તો કે સ્ટીલ માટે યંગ મોડ્યુલસ y1 is equal to f1 l1 upon a into a1 into ડેલ્ટા l1 થશે થશે કે નહીં તો મારે ડેલ્ટા l1 ના સૂત્રનો કરતા કરવો છે તો ડેલ્ટા l1 is equal to શું થશે f1 l1 upon a1 y1 હવે f1 is equal to શું થશે m1 g થશે ને આને કુલ કુલ દોડ લગાડે છે આ સ્ટીલના તારને કુલ કુલ દોડ લગાડે છે m1 g કુલ લગાડે છે એમ કહો m1 g into l1 upon pi r1 square into y1 તો જુઓ જોઈએ
m ઉપર કેટલું થશે જુઓ જો અહીંયા તમે આમ જુઓ ને તો ડેલ્ટા l1 પ્રોપોર્શનલ જો g અચળ છે અને π અચળ છે તો મે પ્રોપોર્શનલ માં લઈ લીધા તો પ્રોપોર્શનલ શું થઈ છે m1 l1 upon r1 square y1 તો તમને ડેલ્ટા l1 કેટલું મળ્યું બરાબર સ્ટીલના તારમાં હવે હું કોની વાત કરું સ્ટીલના તારને ભૂલી જાઓ હું કોની વાત કરું હું અહીંયા બ્રાસના તારની વાત કરું તો બ્રાસ માટે આમ જ લેશું આપણે ડેલ્ટા l2 સૂત્રનો કરતા સીધો કરી નાખો છો અહીંથી કે તમે સમજી જાઓ f2 l2 upon a2 y2 થાય કે નહીં તો ડેલ્ટા l2 કેટલું થયું કહેવાય જુઓ આને અકોર્ડિંગ જ થઈ તો કે આને છેલ્લે લગાડેલું તો છે અને m2 કહી દો વજન પ્રમાણમાં લઈ લો g ને મેં બધાને ચલો નાખો m2 l2 upon r2 square into y2 થાય કે નહીં તો તમને આ બે સમીકરણ મળ્યા ચલો હવે પહેલા તો અહીંયા કેરફુલી ધ્યાન એ રાખવાનું છે કે m1 કેટલું થશે m1 એટલે અહીંયા છેડે લગાડેલું તો m1 કેટલું થયું કેવો શું છે એક તો આટલું દળો તો છે જ તે પછી e તે પાછો આની સાથે જોડેલો છે એટલે આ બિંદુ આ તાર ઉપર કુલ કેટલું વજન લાગ્યું કેવો આ તાર ઉપર કેટલું વજન લાગ્યું કેવો એક તો m જેટલું લાગે છે પ્લસ 2m જેટલું વધારે લાગે છે કુલ નીચે કેટલું બળ લાગે છે આ તાર ઉપર કુલ નીચે કેટલું બળ લાગે છે m ના કારણે અને 2m ના કારણે તો m1 કેટલું થશે તમારું જુઓ m1 થશે m plus 2m m1 તમારે થઈ ગયું 3m તો એવી જ રીતે હું m2 ની વાત કરું m2 આના માટે લાગતો ફોર્સ તો m2 કેટલું થઈ જાય તો કે આની ઉપર તો ફક્ત કેટલા આના કારણે વજન બળ લાગે છે ને આ તો નીચે જ બળ વધારે જ છે પણ આની લંબાઈના વધારા માટે જવાબદાર નીચેનું બળ કયું ફક્ત એટલું જ છે તો આના કારણે તો લંબાઈમાં આની વધારો થશે નહીં તો m2 કેટલું થઈ જશે ખાલી 2m જ આવશે તો હવે હું બંને સમીકરણ ફરીથી લખું ભાઈ ધ્યાન રાખજો અહીંયા બંને સમીકરણ ફરીથી લખું છું તો કે ડેલ્ટા l1 is equal to m1 છે m1 ની જગ્યાએ હું લખી નાખું 3m લખી નાખું ચલો 3m પ્રોપોર્શનલ મારા કરવાનું છે આપણે પ્રોપોર્શનલ 3m પ્રોપોર્શનલ ટુ l1 બાય r1 સ્ક્વેર ઇન્ટુ y1 તો એવી જ રીતે ડેલ્ટા l2 કેટલું થશે ડેલ્ટા l2 is equal to 2m l2 upon r2 square into y2 તો મારે તો લંબાઈ નો ગુણોત્તર જોતો છે ને તો લંબાઈ નો ગુણોત્તર મૂકું છું ભાઈ જુઓ ડેલ્ટા l1 by ડેલ્ટા l2 મતલબ આ બે સમીકરણ નો ગુણોત્તર લો તો જો હરખે હરખા પદ ને હું અત્યારે લખું છું 3m by 2m એટલે mm કેન્સલ તો 3 by 2 into l1 by l2 થશે ને into શું થશે r2 square upon r1 square થાય into y2 upon y1 થશે કે નહીં મેં સરળ દાખલા કરાવ્યું છે અલગ અલગ દે દેખાડી દીધા છે કે ડાયરેક્ટ અંશ ને છેદ માં લખીને પછી છેદ નો છેદ અંશ માં અંશ નો જે છેદ માં એટલે લઈ જઈએ કો તો હવે અહીંયા જુઓ જોઈએ તો મારી પાસે ડેલ્ટા l1 / l2 પણ કયો કહેવાય 3 / 2 ના 3 / 2 એમ ના l1 / l2 l1 / l2 = શું છે a છે મૂકી દો a પછી r2 square upon r1 square હવે r1 by r2 આપેલું છે પણ મને શું પૂછ્યું છે r2 square by r1 square તો r2 square by r1 square એટલે શું થઈ જશે ઉલટું કરી નાખો તો 1 upon b square થાય જુઓ કેમ થશે તો કે r1 by r2 is equal to b છે તો r2 by r1 શું થાય ભાઈ 1 upon b થાય પણ મારે એનો સ્ક્વેર જ જોવો છે તો શું થઈ જશે r2 square upon r1 square is equal to 1 upon b square થઈ જાય તો આની જગ્યાએ હું લખી દઈશ 1 upon b square મૂકી દો છેદમાં b square પછી y2 upon y1 પણ મારે મને આપેલું છે y1 upon y2 તો y1 upon y2 is equal to c તો y2 upon y1 is equal to 1 upon c થઈ જશે તો લખી 1 upon c તો મતલબ કે મારી લંબાઈમાં તો વધારો કેટલો થશે 3a by 2 b square into c જેટલું મતલબ તમારો ઓપ્શન આમાં આવશે ઓપ્શન બી ક્લિયર કેરફુલી ભાઈ આમ છે એ તમારે જોઈ લેવો તો બધી એને આગળ તો કે 1 mm² આડછેદના ક્ષેત્રફળ ધરાવતા એક સ્ટીલના વાયરને જુઓ
1 mm આર્ચનું ક્ષેત્રફળ a ધરાવતા સ્ટીલના સતા વાયરને 60 ડિગ્રી તાપમાન સુધી ગરમ કરીને બે છેડા વચ્ચે તાર તંગ રહે તેમ બાંધ્યો છે. મતલબ પહેલા એનું તાપમાન કેટલું કર્યું છે? T1 બરાબર 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કર્યું છે. હવે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ થાય, મતલબ તાપમાન ઘટીને T2 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય ત્યારે તેમાં રહેલા તણાવમાં શું ફેરફાર થશે? હવે તણાવ બળ કીધું છે, અહીંયા તણાવ બળ એટલે ફોર્સ F થયો કહેવાય. તો ફોર્સ F માં શું ફેરફાર છે એમ પૂછે છે. હવે સ્ટીલ માટે રેખીય પ્રસરણના લાલખા આપી દીધેલો છે. હવે આ સંબંધ છે ને એ ભાઈ તમે આગળ જતા એ જગ્યાએ ડિરાઇવ કરશો, પણ છતાંય આપણે અહીંયા જોઈ લીધું કે ભાઈ તમે સમજો આ એક તાર છે, એને હું ગરમ કરીશ એટલે ઓબ્વિયસ વાત છે કે લંબાઈમાં વધારો થશે. તો એ તારની લંબાઈમાં કેટલો વધારો થયો એમ કહેવાય. એ વસ્તુ જાણવી હોય તો એમ કહેવાય કે તારની લંબાઈમાં થતો વધારો, એકમ તારની લંબાઈમાં થતો વધારો મતલબ ડેલ્ટા એમ બાય એલ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી થાય. મતલબ કે તાપમાનમાં જેટલો ફેરફાર કરશો એટલો તારની એકમ લંબાઈ લંબાઈમાં વધારો થશે. આ વસ્તુ છે એ ખાસ યાદ રાખી લેવાની છે. જ્યારે તાપમાન વધારશો તો લંબાઈમાં વધારો વધશે, તાપમાન ઘટાડશો તો લંબાઈમાં ઘટાડો થશે. હશે કે નહીં? સિમ્પલ વાત છે. જો કુલ ટેમ્પરેચરમાંથી તમે લો ટેમ્પરેચરમાં લાવશો તો એની લંબાઈમાં સેમ થશે, ઘટાડો થતો જશે. પછી તમે એમ ન કહો કે અત્યારે લોખંડમાં સોડિયમ અહીંયા છે અને હું ફ્રીજમાં મૂકતો તો એની લંબાઈમાં ખૂબ ઘટાડો થઈ જશે, નહીં એવી વાત છે નહીં. પણ ખૂબ ઊંચા તાપમાનથી જ્યારે એને નીચે તાપમાને લાવવામાં આવશે ત્યારે એની લંબાઈ બહુ થાય છે, ઘટાડો થાય છે. તો સ્વાભાવિક છે કે લંબાઈમાં થતો વધારો એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં જો કહેવાય. જો તાપમાન વધારો લંબાઈ વધે, તાપમાન ઘટાડો લંબાઈ ઘટે, તો લંબાઈમાં થતો ફેરફાર એ એના તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં છે એમ કહેવાય. હવે આ સમપ્રમાણતાનો અચળાંક દૂર કરવું હોય, સમપ્રમાણતાનો અચળાંક દૂર કરવું મતલબ ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી થશે. હવે અહીંયા આલ્ફા છે ને એને શું કહેવાય છે? એનો રેખીય પ્રસરણાંક કહેવામાં આવે છે. શું કહેવાય છે? રેખીય પ્રસરણાંક. હવે આ શેની ઉપર ડિપેન્ડ કરે છે ભાઈ? કે ઈ દ્રવ્યની જાત ઉપર ડિપેન્ડ કરે છે. રેખીય પ્રસરણાંક, રેખીય પ્રસરણાંક મતલબ રેખીય રીતે એની લંબાઈમાં કેટલો વધારો થશે. ઈ દર્શાવતો પદાર્થનો ગુણધર્મ છે એને કહેવામાં આવશે એનો રેખીય પ્રસરણાંક. હવે ઈ લંબાઈમાં કેટલો વધારો થશે એ શેની ઉપર આધાર રાખે છે? પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. દરેક પદાર્થનું આલ્ફાનું મૂલ્ય છે એ કેવું હશે? અલગ અલગ હશે. તમે સમજો તો એલ્યુમિનિયમ છે એને આરામથી તમે નોર્મલ ગરમ કરો ને ત્યાં એની લંબાઈમાં વધારો કર્યો. જ્યારે સેમ તમે લોખંડની અંદર તમે એટલા એટલા ટેમ્પરેચરે એલ્યુમિનિયમમાં જેટલો વધારો કરીએ કે એટલા લોખંડમાં કરી શકવાના છો નહીં. કેમ કે બંનેના રેખીય પ્રસરણાંકનું મૂલ્ય છે એ કેવું છે? જુદું જુદું છે. તમને હાલાકી દાખલામાં આપી દીધેલું છે કે ડેલ્ટા ટી ફેરફાર થતા છે લંબાઈમાં થતો વધારો ડાયરેક્ટ તમે કહી દીધો છે આલ્ફા એલ ડેલ્ટા ટી. પણ અહીંયા એની ઉપરથી મળે છે જો તો લંબાઈમાં થતો વધારો મતલબ ડેલ્ટા ટી કેટલો છે? તો કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ થઈ કહેવાય. તો આ સમીકરણ છે એવું આપણે ખાસ યાદ રાખશું કે તારની લંબાઈમાં થતો વધારો આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ ને અકોર્ડિંગ છે. પણ આ એક વસ્તુ છે એ તમારા મટીરિયલમાં કે બુકમાં તમે કોઈ ખાસ નોંધી રાખી શકો કોઈ જગ્યાએ સારી એવી જગ્યાએ. તો હવે મને શું કીધું છે? એફ શોધવાનું કહે છે ભાઈ. તો મારી પાસે તો છે તે યંગ મોડ્યુલસ વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય છે ભાઈ? યંગ મોડ્યુલસ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એલ અપોન કે ઇન્ટુ ડેલ્ટા એલ. તો મને તણાવ બળ એફ પૂછ્યું છે, તો તણાવ બળ એફ ને સબજેક્ટ કરો તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વાય એ ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ. તો હું દેખું છું ડેલ્ટા એલ, ડેલ્ટા એલ બરાબર કેવું થાય? આલ્ફા ડેલ્ટા ટી ઇક્વલ થાય. તો હું કીધું સમીકરણમાં એફ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ એ ડેલ્ટા એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ અપોન એલ. એલ એલ કેન્સલ આવે તો એફ ઇઝ ઇક્વલ ટુ આવ્યું વાય એ આલ્ફા ડેલ્ટા ટી. વાય બરાબર તારનો એ મોડ્યુલસ 2 ગુણ્યા સ્નેહ કે આપી દીધેલો છે, 2 ગુણ્યા સ્નેહ કે આર્છેદનું ક્ષેત્રફળ 1 mm² સ્ક્વેર છે. 1 mm² છે તો 10^-3 = 10^-6 થઈ જશે. ઇન્ટુ આલ્ફા, આલ્ફા કેટલો આપી દીધેલો છે ભાઈ? આલ્ફા તમને આપી દીધેલો છે 1.1 × 10^-5 પર ડિગ્રી સેલ્સિયસ. અને ડેલ્ટા ટી, હવે તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે જુઓ છો. પહેલા 60 ડિગ્રી હતું,
હવે કેટલું થયું છે 30 ડિગ્રી થયું છે થયું છે કે નહીં તો ડેલ્ટા ટી બરાબર શું થાય t1 t2 તો t2 t2 તો એ શું થશે 60 માંથી 30 એટલે કેટલા ડિગ્રીનો ફેરફાર પડી કહેવાય 30 ડિગ્રીનો ફેર થયો કે ભાઈ પેલા 60 હતો હવે 30 થયો એટલે કેટલા ડેલ્ટા ટી શું થશે તાપમાનનો જોતો ફેરફાર તો ફેરફાર કેટલો થાય છે 60 અને 30 થી તો 30 ડિગ્રીનો ફેરફાર થાય છે તો ફેરફાર થશે 30 બરાબર જો તમને આખું છે એ સોલ્વ કરી અને મળતું બળ F તમે લઈ આવશો ઇન ન્યૂટન મળી જાય કે નહીં ભાઈ આરામથી શોધી શકાય આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે એકમ લંબાઈની લંબાઈમાં તો વધારો તેના તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે તાપમાન અને ફેરફારના સમપ્રમાણમાં હોય છે સમપ્રમાણતા અનુરૂપ હોય એટલે આલ્ફા લાગશે આલ્ફા શું કહેવામાં આવે છે એનું રેખીય પ્રસરણ રેખીય પ્રસરણ છે શેનું પર આધાર રાખશે દ્રવ્યની ઝાપ ઉપર યાદ રાખજો ખાસ લખવું હોય તો લખી રાખજો આલ્ફા શેનું પર આધાર રાખશે દ્રવ્યની ઝાપ ઉપર ક્લિયર તો આને એમસીક્યુ આપણે ઓગણા બધા શોધી શકીએ કે નહીં મેળવીએ ચલો એક ટેસ્ટ એમસીક્યુ એક બે હવે તાપમાનમાં વધારા સાથે સ્થિતિસ્થાપકતાનો યંગ મોડ્યુલસ શું થશે તાપમાન વધે હવે તો તાપમાન વધે તો યંગ મોડ્યુલસમાં શું ફેરફાર થાય તમને એમ પૂછે છે તો જુઓ છે યંગ મોડ્યુલસ ને અને તાપમાનના ફેરફારને શું સંબંધ છે તમારી પાસે ત્રણ સમીકરણ છે યંગ મોડ્યુલસ y = fl / a * ડેલ્ટા તો હું કીધું y = f / l / a / ડેલ્ટા ડેલ્ટા ની જગ્યાએ હું મૂકીશ આલ્ફા ડેલ્ટા t / l એટલે કેન્સલ કરો તો એટલે કે y proportional to 1 / ડેલ્ટા t તાપમાન વધે તો યંગ મોડ્યુલસ ઘટે તેની y proportional to 1 / ડેલ્ટા t તાપમાન વધે તો યંગ મોડ્યુલસ ઘટે તમને શું કીધું છે તાપમાન વધારા સાથે યંગ મોડ્યુલસ શું થશે ઘટશે ભાઈ સિમ્પલ કે નહીં તો આજના લેક્ચરમાં આપણે તાપમાનનો આ સંબંધ છે એ ખાસ યાદ રાખશું ભાઈ અને આ તાપમાનનો સંબંધ છે એ આગળ ઘણી બધી જગ્યાએ છે આપણે કામ લાગવાનો છે એટલે ફોર મેક શ્યોર કે આ રિલેશન જે છે ને તાપમાનના રેખીય પ્રસરણનો એ વધારે સારી રીતે આપણે ક્લિયર હોવું જોઈએ બરોબર છે ભાઈ તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખી બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર તાપમાનના તાપમાન જ બીજા સંબંધોમાં આગળ હજી એક નાનો નાનો વસ્તુ યંગ મોડ્યુલસનો જે છે એ લેક્ચર આપણે જોઈ લઈશું ઓકે એની અંદર પણ આના પણ વધારે સારા ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે આપણે જોવાના થશે તો તાપમાનના સંબંધો વિશેનો ખાસ આપણને સરખી રીતે ક્લિયર હોવું જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે તાપમાનના રિલેટેડ એક બે એમસીક્યુઓ છે એ ગણશું ઓકે ભાઈ